ચૂંટણીના પરિણામ અંગે વિવાદના મામલે વિવાદને લઈ બંને પક્ષની હાઈકોર્ટમાં દલીલો. હાઈકોર્ટની કાર્યવાહી દરમિયાન જ વકીલ પી ચિદમ્બરમનો ફોન રેક્યો. અહેમદ પટેલના વકીલે ચિદમ્બરમને જાહેરમાં જસ્ટિસ પાસે માફી માંગી. તમારી ભૂલને પ્રથમ ભૂલ ગણીને જવા દેવામાં આવે. પી ચિદમ્બરમનો ફોન સ્વિચ ઓફ કરાવાયો. મહત્વપૂર્ણ સમાચાર આપને જણાવીએ. દિવ્યા ચૌહાણ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે. દિવ્યા, રાજ્યસભાની ચૂંટણીના પરિણામ અંગે શું વધુ વિગતો મળી રહી છે બંને પક્ષની હાઈકોર્ટમાં દલીલો અંગે? જી, ખાસ કરીને જે પ્રકારે અત્યારે રાજ્યસભાના ઇલેક્શનને લઈને જે ઇલેક્શન પિટિશન જે કોર્ટમાં કરવામાં આવી હતી, જેમાં બંને પક્ષો તરફથી આજે ધારદાર દલીલો પણ જે પ્રકારે કરવામાં આવી હતી, સાથે સાથે જે પ્રકારે કહી શકાય કે અહેમદ પટેલની આજે જે જુબાની થઈ હતી, પરંતુ કોર્ટનો સમય જે પ્રકારે પૂરો થવાની સાથે આવતીકાલે વધુ જુબાની હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે 49 જેટલા સાક્ષીઓની બળવંતસિંહ ભારાજી જુબાનીમાં એફિડેવિટમાં નામ રજૂ કરવામાં આવ્યા હતા, તેની સામે અહેમદ પટેલ દ્વારા પણ પોતાના સાક્ષીઓની જુબાની માટેની જે રજૂઆત કરવામાં આવી છે, ત્યારે અહેમદ પટેલ મેન છે, તેના કારણે આજે એમની જુબાની કોર્ટમાં હાથ ધરાઈ હતી. સાથે સાથે જે પ્રકારે એક પછી એક સુનાવણી જે ચાલી રહી છે, તેમાં અહેમદ પટેલની આજે જુબાની થઈ, વધુ જુબાની આવતીકાલે લેવામાં આવશે. પોતાના ઇલેક્શન સમયે પોતાના જે મહત્વના જે ધારાસભ્યો હતા તેમના નામની યાદી, તેમની ઓળખ પરેડ સહિતની તમામ જે જુબાનીઓ હતી તે લેવામાં આવી હતી. સાથે સાથે આખી જે સુનાવણી જે પ્રકારે બળવંતસિંહ ભારાજે કરવામાં આવી તે ગુજરાતીમાં હતી, ત્યારે અહેમદ પટેલ ભારાજ કહેવામાં આવ્યું હતું કોર્ટમાં કે આખી જે જુબાની જે કરવામાં આવી છે તે ગમે તે ભાષામાં કરવામાં આવે. મહત્વનું છે કે આ જુબાની જ્યારે કોર્ટમાં ચાલતી હતી ત્યારે પી ચિદમ્બરમનો મોબાઈલ ફોન પણ ચાલુ કોર્ટમાં જે રિંગ વાગવાની સાથે કોર્ટે ટકોર પણ કરી હતી, અને કોર્ટ કાર્યવાહીમાં પણ હસ્તક્ષેપ જે પ્રકારે થયો હતો, જેથી ફોન સ્વિચ ઓફ કરવા માટેની કોર્ટમાં પણ ટીકા કરવામાં આવી હતી. જી બિલકુલ દિવ્યા, ધન્યવાદ જાણકારી માટે. તો રાજ્યસભાની ચૂંટણીના પરિણામ અંગે વિવાદના મામલે આજના દિવસની હાઈકોર્ટની કાર્યવાહી પૂર્ણ થઈ છે. આવતીકાલે અહેમદ પટેલની વધુ જુબાની લેવાશે. આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરાશે. તો રાજ્યસભાની ચૂંટણીના પરિણામ અંગે વિવાદના મામલે આજનો દિવસ હાઈકોર્ટની કાર્યવાહી પૂર્ણ થઈ છે. આવતીકાલે અહેમદ પટેલની વધુ જુબાની લેવાશે. આવતીકાલે વધુ સુનાવણી આ કેસ અંગે આગળ વધશે, હાથ ધરાશે. ત્યારે જોવાનું રહે છે કેવા પ્રકારની દલીલ બંને પક્ષો દ્વારા કરવામાં આવે છે, અને સાથોસાથ આવતીકાલે અહેમદ પટેલની વધુ જુબાની પણ લેવામાં આવશે. રાજ્યસભાની ચૂંટણીના પરિણામ અંગે વિવાદના મામલે આજના દિવસે હાઈકોર્ટમાં દલીલ ચાલી હતી, જેમાં પી ચિદમ્બરમ થોડી જ વારમાં વકીલ આ સમગ્ર આજના દિવસની સુનાવણી અંગે આપશે. गुजरात विधानसभा से 2017 में जो राज्यसभा के लिए चुनाव हुआ था उसमें कांग्रेस के श्री अहमद मोहम्मद पटेल साहब के खिलाफ श्री बलवंत सिंह राजपूत जी ने जो याचिका दायर की हुई है उसमें आज श्री मोहम्मद अहमद पटेल साहब अपने गवाह के तौर पर पेश हुए. उन्होंने अपना हल्फनामा एफिडेविट अपने पक्ष में दाखिल किया. आज उनकी क्रॉस एग्जामिनेशन शुरू हुई. आज क्योंकि क्रॉस एग्जामिनेशन पूरी नहीं हो पाई है इसलिए कल उनकी क्रॉस एग्जामिनेशन जारी रहेगी. आज कौन
आज का जो क्रॉस एग्जामिनेशन था वो मुख्य तौर पर जो इनिशियल चीजें होती हैं, जो भूमिका टाइप जिसे कहते हैं, उस पर रहा। और फिर 25 जुलाई को जो बैठक हुई थी यहाँ कांग्रेस कमेटी की, उसके संबंध में उनसे हमने सवालात पूछे हैं, उनका केस तैयार करने के बारे में वो सारी बातें रिकॉर्ड पर आ गई हैं। क्योंकि अभी क्रॉस एग्जामिनेशन कंटिन्यू कल करेगी, इसलिए उस पर कोई अधिक कमेंट करना मेरे लिए उचित नहीं होगा आज। पर मैं इतने कह सकता हूं कि क्रॉस एग्जामिनेशन और उनका जो एविडेंस था वो हमारे पॉइंट ऑफ व्यू से ठीक दिशा में जा रहा है, और मुझे लगता है कि कल या सोमवार को ये क्रॉस एग्जामिनेशन उनका कंप्लीट हो जाएगा। उन्होंने जो स्टेटमेंट दिया है उस पर मेरी तरफ से कोई भी कमेंट करना अदालत में जबकि मामला चल रहा है तो बहुत उचित और प्रॉपर नहीं होगा। आप लोग वहां पर थे, जो उन्होंने जवाब दिए हैं, बहुत बार उन्होंने कहा कि मेरे याद नहीं है, मुझे मालूम नहीं है। अब हो सकता है आदमी के कई बार याद नहीं भी रहता, ऐसा नहीं है कि कोई वो कर रहा है। सवाल ये वो क्रॉस एग्जामिनेशन के दौरान जो एफिडेविट से कई मामले में तालमेल नहीं बैठ रहा है, क्या उस और आपका इशारा था कि वो जो बात बता रहे हैं वो एफिडेविट? अभी मेरा क्रॉस एग्जामिनेशन जारी है, लेकिन मैं आज के क्रॉस एग्जामिनेशन से अपने साहिल की तरफ से और अपनी तरफ से पूरी तरह से संतुष्ट हूँ। इसके अधिक कुछ भी कहना मेरे लिए आज प्रॉपर नहीं रहेगा, दो कारणों से। एक तो मामला अभी कुछ कोर्ट में चल रहा है, और दूसरा मेरी अभी क्रॉस एग्जामिनेशन कल बाकी है, कल भी 2:30 बजे हम क्रॉस एग्जामिनेशन कंटिन्यू करेंगे। पर मैं अपने पॉइंट ऑफ व्यू से, अपने केस के पॉइंट ऑफ व्यू से पूरी तरह से संतुष्ट हूँ। इसके अधिक कोई भी मेरे लिए कमेंट करना उचित नहीं होगा। आपने देखा है जिस तरीके से उन्होंने जवाब दिए हैं, आप लोगों ने स्वयं नोट किया, उस पर मैं कोई अगर कमेंट करूंगा तो लीगली भी प्रोफेशनली भी वो मेरे लिए प्रॉपर नहीं होगा। एक बार एविडेंस कंप्लीट हो जाए उसके बाद फिर मैं जवाब चाहेंगे आपको, सवालों का जवाब मैं आपको उस पर दूंगा। ओके, थैंक यू, ठीक है। તો વકીલ સત્યપાલ જૈનની આ પ્રતિક્રિયા, જેમણે જણાવ્યું કે આજના દિવસમાં જે કંઈ પણ કાર્યવાહી થઈ છે તે તેમના ફેવરમાં રહી છે ક્યાંક ને ક્યાંક, પરંતુ તેમણે સ્પષ્ટ જણાવ્યું કે આવતીકાલે વધુ સુનાવણી અને તમામ જે મુદ્દાઓ છે સ્પષ્ટ નથી થતા કોર્ટ સમક્ષ, ત્યાં સુધી તેઓ કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવા માટે આપશે નહીં, કારણ કે તે તેમના નીતિ વિરુદ્ધ અને સાથોસાથ એ કોર્ટની વિરુદ્ધ પણ ગણાય છે।